ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના પંચવટી ચોક પાસે બ્રાહ્મણ સમાજના આશાસ્પદ યુવાન જિજ્ઞેશ ભટ્ટની સરા જાહેર ચાકુને ગાજીંકી હત્યા કરવાના ચકચાઈત પ્રકરણમાં પોલીસે હત્યારા એવા સકીર આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. શુક્રવારની મોડી સાંજે ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા એવા આશાસ્પદ જિજ્ઞેશ ભટ્ટ નામના યુવકની સામાન્ય તકરારની અદાવતમાં તેની ચાકુના ગાજીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાના પગલે સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. બ્રહ્મ સમાજ દ્વારા આ હત્યાના પગલે પરશુરામ યાત્રા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. જોકે મૃતક જિજ્ઞેશના પરિવારજનોએ પણ બ્રહ્મ સમાજને પરશુરામ યાત્રા મોકૂફ નહીં રાખવાનું જણાવી દર વર્ષે નીકળતી યાત્રા રાબેતા મુજબ કાઢવા માટે વિનંતી કરી હતી. જોકે બ્રહ્મ સમાજમાં એક તરફ જિજ્ઞેશ ભટ્ટની થયેલી હત્યાના પગલે ભારે આક્રોશ હતો. જોકે ભાવનગર પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ મૃતક જિજ્ઞેશ ભટ્ટના વિસ્તારમાં જ રહેતા એવા 16 વર્ષીય સગીર આરોપીની ધરપકડ કરી હતી.